सब्सक्राइब करो आ चैनल ने। डॉक्टर संजय शाह ने फोन करो। अरे पण कोण आयु छे? हेल्थ मिनिस्टर नारायण मूर्ति। What's the situation? Sir, situation is under control. We have already shifted him in OT. How about the pre-test? Sir, echocardiogram, electrocardiogram and blood reports are done. And how about MVO2 and chest x-ray? Yes, sir. All reports are normal. We can start the operation in 5 minutes. That's good. And most importantly, હું ન કહું ત્યાં સુધી આ વાત ક્યાંય બહાર ન જવી જોઈએ હોસ્પિટલમાંથી. અને હા, મીડિયા પાસે તો નહીં જ. Let's go. એની તો શિફ્ટ પતી ગઈ છે ને? એ તો લાગી હશે કોઈ પેશન્ટ ની સેવામાં. એ નર્સ ઓછી અને હેલ્પર વધારે છે. દવા કેમ નથી લેતા? આ ગોળી લઉં છું ને તો મને વોમિટ થાય છે. કાકા મને બનાવો નહીં હો. આ દવા વોમિટ બંધ થવા માટેની જ છે. ના ના, મારે ગોળી નથી લેવી. સાક્ષી, આ કાકા દવા લેવાની જ ના પાડે છે. કાઈ રે કાકા, ક્યાં આ કડવી દવા તમે આપો છો ને તો મીઠી થઈ જાય છે. હેને તો બસ હવે આરામ કરજો. હા, આવું મને કીધું હોત તો. સાક્ષી, હા, એલી પાયલના કારણે તારે રોજ મોડું થાય છે ઘરે જવામાં, અને એ પાયલ અહીંયા આવવામાં રોજ મોડું કરે છે. નાઈ ગ, એ જાણી જોઈને મોડું નથી કરતા. એમના હસબન્ડનું ટિફિન બનાવવાનું, બે છોકરાને સ્કૂલે મૂકવા જવાના, મોડું તો થાય ને. ઇટ્સ ઓકે. સોરી, હા, આજે મારે થોડું વધારે લેટ થઈ ગયું. પાયલ દીદી, તમારે સોરી કહેવાની જરાય જરૂર નથી. જા, હવે તું ઘરે જા. અને સાંભળ, હું તારી માટે ઢેબરાનો ડબ્બો લાવી છું. રેસ્ટરૂમમાં મૂક્યો છે, ઘરે લેતી જજે. હાઉ સ્વીટ ઓફ યુ. બાય બાય. Thank you.
વેલ, તમારા દીકરાના પેટમાં ગાંઠ છે એટલે સર્જરી તો કરવી પડશે. પણ એમાં ચિંતાની કોઈ વાત નથી, કારણ કે આપણને સમયસર જાણ થઈ ગઈ છે એટલે આ સર્જરીમાં કોઈ જોખમ નથી. સાહેબ, ખર્ચો કેટલો લાગશે? અરે, એની ચિંતા નહીં કરો, મને તમારી પરિસ્થિતિ ખબર છે. અને આમ પણ આ એમટી હોસ્પિટલ માનવતાના કાર્યો કરવા માટે જ બનાવવામાં આવી છે. અહીંયા ગરીબોની સારવાર સાવ મફતમાં કરવામાં આવે છે. બસ તમને હોસ્પિટલમાંથી એક ફોર્મ આપવામાં આવશે, એમાં તમારી બધી ડિટેલ્સ ભરી દેજો. અને સર, મેં તને કેટલી વાર કહ્યું છે કે કેબિનમાં આવતા પહેલા નોક કરીને આવવાનું, ઇડિયટ. સોરી સર, પણ પેલો માણસ જુઓ, સૌથી પહેલા તો તમે એકદમ રિલેક્સ થઈ જાઓ અને જણાવો કે ત્યાં શું બન્યું હતું. હોસ્પિટલથી ઘરે જવા નીકળી, તમે એ વ્યક્તિને ઓળખો છો? સર, એનું નામ તેજસ છે, માધવપુર ગામનો છે. એના પર્સમાંથી આ આઈડી મળ્યું. બીજું કંઈ? બીજું કંઈ નહીં મળ્યું સર. તમે જઈ શકો છો, પણ જો જરૂર પડશે તો પોલીસ સ્ટેશન આવવું પડશે. ચાલ. આજે આપણા હેલ્થ મિનિસ્ટરને શહેરની પ્રખ્યાત હોસ્પિટલ એમટી હોસ્પિટલમાં બહુ જ ક્રિટિકલ કન્ડિશનમાં લઈને આવવામાં આવ્યા છે. અહીંયા સાંભળવા મળ્યું છે કે એમનું ઓપરેશન થઈ ચૂક્યું છે અને હી હેઝ રિકવર્ડ. વી આર જસ્ટ વેઇટિંગ ફોર ધ ડોક્ટર્સ પેનલ કે આપણને આવીને લાઈવ અપડેટ્સ આપે. વેઇટ અ મિનિટ. આપણા માનનીય હેલ્થ મિનિસ્ટર શ્રી નારાયણ મૂર્તિજીને અહીંયા અમારી હોસ્પિટલમાં બહુ જ ક્રિટિકલ કન્ડિશનમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ અમારી હોસ્પિટલની એક્સપર્ટ ડોક્ટર્સની ટીમે એમની 4 કલાક સર્જરી કરી અને પછી એમની હાલત અત્યારે સ્ટેબલ છે અને માત્ર થોડા સમય માટે એમને આઈસીયુમાં ઓબ્ઝર્વેશન નીચે રાખવામાં આવ્યા છે. 2 દિવસમાં એમને ડિસ્ચાર્જ આપવામાં આવશે. થેન્ક યુ. સર, તમારી હોસ્પિટલમાં આજે એક વ્યક્તિએ સુસાઇડ કમિટ કર્યું છે, એ વ્યક્તિ કોણ હતી અને તમારી હોસ્પિટલમાં શું કરતી હતી? આજે તમારી હોસ્પિટલમાં હેલ્થ મિનિસ્ટરનું એડમિટ થવું અને એ વ્યક્તિનું મૃત્યુ થવું, એ બંને વચ્ચે કોઈ કનેક્શન છે? એ વ્યક્તિએ ખરેખર સુસાઇડ કર્યું તો કે? આપણા માનનીય હેલ્થ મિનિસ્ટર નારાયણ મૂર્તિજી અને જે વ્યક્તિએ સુસાઇડ કર્યો છે એ બંને વચ્ચે કોઈ જ સંબંધ નથી. એ વ્યક્તિએ પોતાના માનસિક ઇશ્યુઝને કારણે ટ્રોમામાં આવી જઈને આપઘાત કર્યો છે. બાકીની વિગત તમને ઇન્સ્પેક્ટર જણાવશે. થેન્ક યુ વેરી મચ. એ વ્યક્તિનું નામ તેજસ હતું અને એણે સુસાઇડ કર્યું હતું. થેન્ક યુ. એડવોકેટ કબીર શાસ્ત્રી, તમે પણ ખરા છો? કેસના છેક છેલ્લા હિયરિંગ સમયે તમે આ કેસ હાથ પર લીધો? હજુ સમય છે, વિચારી લો. માલોડ, વિચારવામાં સમય બગાડીશ તો કામ ક્યારે કરીશ? ઓકે, તો કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવે. મિસ્ટર રાઠોડ. જજ સાહેબ, આ કેસ છે ને એકદમ કાચ જેવો સાફ છે. આ અમિત પારેખ, એને દારૂ પીવાની લત છે, જે વાત એના પિતાજીને નહોતી ગમતી, ને એટલે જ એના પિતાજીએ એને પૈસા આપવાનું બંધ કરેલું, જે વાત સ્વાભાવિક રીતે અમિત પારેખને ના ગમી. ને પાછું અમિત પારેખને એ વાતની જાણ થઈ કે એના પિતાજી વસિયતમાંથી એનું નામ કમી કરી દેવાના છે. બસ આ જ વાતને લઈને તારીખ 12 જુલાઈની રાતે બાપ અને દીકરા વચ્ચે ઝઘડો થયો અને એમાં ગુસ્સામાં આવીને આ અમિત પારેખે એના પિતાજીનું ખૂન કરી નાખ્યું.
આ વાત મેં પુરાવા સાથે સાબિત કરી દીધી છે માય લોર્ડ. એટલે હું નામદાર કોર્ટને વિનંતી કરીશ કે આઈપીસી 302 હેઠળ આ અમિત પારેખને જન્મટીપની સજા આપવામાં આવે. દેટ્સ ઓલ માય લોર્ડ. મિસ્ટર કબીર. માય લોર્ડ, મારા વકીલ મિત્ર રવિ રાઠોડને આંખ તો બહુ સારી રીતે મારતા આવડે છે, પણ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે મારા અસીલ અમિત પારેખને માણસ મારતા નથી આવડતું. અને એ જ પુરવાર કરવા માટે હું અમિત પારેખને કેટલાક સવાલ પૂછવા માંગુ છું. પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક યુ. સો મિસ્ટર અમિત પારેખ, તમારું નામ? અમિત. ઓર્ડર ઓર્ડર. આઈ એમ સોરી માલોર. તમારું ક્વોલિફિકેશન? એમએ વિથ ગુજરાતી, માતૃભાષામાં માસ્ટર્સ. ગુડ. કોલેજ કાળ દરમિયાન તમે કરેલી એક્ટિવિટીઝ, તમારા અચીવમેન્ટ્સ? રાજ્ય નિબંધ સ્પર્ધામાં ફર્સ્ટ આવ્યો હતો. કોંગ્રેચ્યુલેશન્સ. બાય ધ વે, તમારા નિબંધનો વિષય શું હતો? મારા વાલા પપ્પા. મારા વાલા પપ્પા, માય ડિયર ફાધર. માય લોર્ડ, માય ડિયર ફાધર પર નિબંધ લખીને રાજ્ય કક્ષામાં પ્રથમ આવનાર દીકરો શું પોતાના જ ફાધરનું ખૂન કરી શકે ખરો? માય લોર્ડ, આ વાતનો અહીંયા કોઈ અર્થ નથી. આ વાતનો અહીંયા અર્થ છે કે નહીં એ જજ સાહેબ નક્કી કરશે, તમે નહીં. સો પ્લીઝ. મિસ્ટર અમિત પારેખ, તમે કેવા પ્રકારના નશા કરો છો? હું આલ્કોહોલિક છું. આલ્કોહોલિક? દારૂ? ગાંધીના ગુજરાતમાં દારૂ મળે ખરું? લીવ ઇટ. તમે સૌથી પહેલા ક્યારે દારૂ પીધું હતું? જ્યારે હું 12th હતો. 12th એટલે 17 વર્ષ, રાઈટ? તમે સૌથી પહેલા દારૂ કોની સાથે પીધું હતું? તમારા ફ્રેન્ડ સાથે ને? મિસ્ટર અમિત પારેખ, તમે સૌથી પહેલા દારૂ કોની સાથે પીધું હતું? આઈ ઓબ્જેક્ટ માય લોર્ડ. આ કેસ મર્ડર નો છે, દારૂ નો નથી. તમારી વાત સાચી છે રવિ રાઠોડ, પણ આ કેસને દારૂ સાથે કનેક્શન છે. ઓવરરોલ્ડ. થેન્ક યુ. હા તો મિસ્ટર અમિત પારેખ, તમે સૌથી પહેલા દારૂ કોની સાથે પીધું હતું? મારા અંકલ ધનંજય પારેખ સાથે. વોટ? ધનંજય પારેખ, તમારા સગા કાકા? માલોર, 21મી સદી. પાર્ટી તમે આપી હતી કે તમારા અંકલે? અંકલે. પોઈન્ટ ટુ બી નોટેડ મિલોર. અમિત પારેખ, તમે જઈ શકો છો. આ આખી ગુજરાતી ફિલ્મ જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.